हेलो स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में उपार्जित प्रतिकारकता विषय भण्या हता, जेमा आपने उपार्जित प्रतिकारकता की व्याख्या जोई हती। त्यारबाद प्राथमिक अने द्वितीय प्रतिचार लसिका कोषो विषय भण्या हता अने एंटीबॉडी नी संरचना विषय पण आपणे लास्ट लेक्चर में भण्या। अलग है।
એ રોગની
तो आज यजमान शरीर अंदर प्रवेश कर सो। तो हवे तमने एवुं थशे के जे रोग थतो होय एना रोगकारक सजीवने मृत करीने आपणा शरीर नी अंदर प्रवेश करशु तो एनाथी शुं फायदो थशे आपणे जोईए। तो हवे आ मृत जे रोगकारक सजीव छे एने आपणा शरीर नी अंदर प्रवेश करशे तो एना लीधे शुं थशे, मृत सूक्ष्म जीव आपणा शरीर नी अंदर प्रवेश कर्या एटले आपणा शरीर ना जे कोषो छे એ શું કરશે, એન્ટીબોડી બનાવવાનું શરૂ કરશે અને આની સામે લડવાનું શરૂ કરશે। પણ આ રોગકારક સજીવ તો મૃત છે, તો મૃત હોવાથી આપણા બોડીને કોઈ આડઅસર નહીં કરે, પણ એનાથી ફાયદો શું થશે કે આપણા શરીરના જે કોષો છે એ આ રોગકારક સજીવને ઓળખી જશે। તો હવે શું થશે કે હવે નેક્સ્ટ ટાઈમ જીવંત સ્વરૂપમાં આપણી શરીરની અંદર પ્રવેશ કરશે તો શું થશે, આપણા શરીરના કોષો એને ઓળખી જશે એટલે ડાયરેક્ટ શું થશે, એન્ટીબોડી બની અને ડાયરેક્ટ એની સામે લડવાનું શરૂ થશે। તો એટલા માટે રસી આપવામાં આવે છે કે જેથી શું થશે કે પહેલી વખત એ સૂક્ષ્મ જીવાણુઓ જો મૃત સ્વરૂપે આપણા શરીરની અંદર પ્રવેશ કર્યો હશે તો એક વખત આપણા શરીરના કોષોએ એ જે સૂક્ષ્મ જીવાણુ છે ભલે મૃત સ્વરૂપે હોય આપણા શરીરને આડઅસર ના કરતા હોય, રસીની વખતે વાત કરું છું, પણ આપણા શરીરના કોષો એને ઓળખી જશે। પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે એ જ સેમ કોષ સોરી રોગકારક સજીવ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશ કરશે ત્યારે શું થશે, આપણા શરીરના કોષોએ એને ઓળખી ગયા હશે અને એની સામે લડવાનું શરૂ કરશે। તો આ રસી આપવી એ સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે। તો આપણે અહીંયા લખી શું લખી શકીએ કે યજમાન શરીરમાં રસી જે છે તે ઈરાદાપૂર્વક આપવામાં આવે છે, રસી જે છે એમાં શું આપવામાં આવે છે, મૃત સૂક્ષ્મ જીવોની રસી આપવામાં આવે છે। ક્લિયર અહીંયા સુધી? તો સક્રિય પ્રતિકારકતાનું આપણે જોયું વ્યાખ્યા પહેલા કે યજમાન શરીરમાં કોઈ પણ એન્ટીજન જે છે એ પ્રવેશ કરે ત્યારે યજમાન શરીર જે છે એ એન્ટીબોડી બનાવવાનું શરૂ કરે છે। ત્યારબાદ આપણે જોયું કે આ એન્ટીજન જે છે એ જીવંત પણ હોઈ શકે, મૃત પણ હોઈ શકે અને અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે। સક્રિય પ્રતિકારકતા થોડી ધીમી હોય છે, ત્યારબાદ પ્રભાવશાળી પ્રતિચાર આપવા માટે સમય માંગી લે છે। એના એક્ઝામ્પલમાં શું આવશે, રસી। ખાલી એટલું યાદ રાખશો એમસીક્યુ માટે તો પણ ચાલશે, એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કારણ કે એવી જે ક્વેશ્ચન આવશે નીચેના પૈકી કયું સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે જેમાં રસી આપવી અન્ય પણ બીજા બધા એક્ઝામ્પલ આપેલા હોય તો સક્રિય પ્રતિકારકતામાં શું આવશે, રસી આપવી યજમાનના શરીરમાં રસી આપવી એ એક ઉદાહરણ છે। હવે આપણે જોઈએ નિષ્ક્રિય પ્રતિકારકતા। નિષ્ક્રિય પ્રતિકારકતાના આપણે ઉદાહરણ જોઈએ, એક સેકન્ડ, સક્રિય પ્રતિકારકતાનું આપણે ઉદાહરણ જોયું કે રસી આપવી, હવે આપણે જોવાનું છે નિષ્ક્રિય પ્રતિકારકતાના એક્ઝામ્પલ। તો હવે નિષ્ક્રિય પ્રતિકારકતાના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એમાં તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે જે નવજાત શિશુ હોય છે આ નવજાત શિશુને માતાનું દૂધનું સ્ત્રવણ કરવું અતિ આવશ્યક છે। શું હોય છે, નવજાત શિશુ માટે માતાના દૂધનું સ્ત્રવણ કરવું અતિ આવશ્યક છે। આ તો તમે સાંભળ્યું હશે
માતાના સ્તન માંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એમાં વિપુલ પ્રમાણમાં પોલાસ્ટોનું પ્રમાણ આવેલું હોય છે. શું હોય છે? દૂધ શ્રવણ. આપણે એ જોયું કે માતાના દૂધનું શ્રવણ કરવું નવજાત શિશુ માટે અતિ આવશ્યક છે. પણ એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે દૂધ શ્રવણ ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એ દૂધમાં શું હોય છે? કોલાસ્ટ્રોમનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં હોય છે. હવે શું થશે? કોલોસ્ટ્રોમ આવશે. હવે આ કોલોસ્ટ્રોમ જે છે એ પીળાશ પડતું એક પ્રવાહી છે. કેવું હોય છે? પીળાશ પડતું. પીળાશ પડતું કોલોસ્ટ્રોમ આવેલું હોય છે. અને આ કોલોસ્ટ્રોમ જે છે એમાં શું આવેલું હોય છે આપણે એ જોવાનું છે. તો એમાં IgA નામના એન્ટીબોડી આવેલા હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એન્ટીબોડી જે છે એ ટોટલ 5 સ્વરૂપે હોય છે. IgG, IgA, IgM, IgD અને IgE. એમાંથી આ જે IgA જે એન્ટીબોડી છે આ માતાના દૂધમાં આવેલા હોય છે. પ્રારંભિક દિવસોના દૂધમાં આવેલા હોય છે. તો આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. હવે આમાં MCQમાં યાદ રાખવા માટે પહેલા તો માતાના દૂધનો સ્ત્રાવ કરવો એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. બીજું, પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી દૂધનો જે સ્ત્રાવ થાય છે એમાં કોલોસ્ટ્રોમનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં હોય છે. તો એ કોલોસ્ટ્રોમના ગુલાબો જોઈએ. બીજું, કોલોસ્ટ્રોમ જે છે એનો કલર કેવો હોય છે? તો પીળાશ પડતો હોય છે. અને કોલોસ્ટ્રોમમાં કયો એન્ટીબોડી જોવા મળે છે? IgA એન્ટીબોડી જોવા મળે છે. આ બધું MCQમાં ભૂલાવવું ના જોઈએ. હજુ એક વખત રિપીટ કરું છું, કારણ કે આવા ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે કે કોલોસ્ટ્રોમનો કલર કેવો હોય છે. બીજો ક્વેશ્ચન છે કે માતાના દૂધમાં પ્રારંભિક દિવસોમાં શું વિપુલ પ્રમાણમાં આવેલું હોય છે કોલોસ્ટ્રોમ? ત્યાં તો એવી રીતે પૂછાય છે કે કોલોસ્ટ્રોલમાં કયું એન્ટીબોડી જોવા મળે છે? તો એમાં આન્સર આવશે IgA. આ IgA એન્ટીબોડી કોલોસ્ટ્રોમમાં આવેલું હોય છે. અને આ છે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ. હજુ આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. નિષ્ક્રિય પ્રતિકારકતામાં આપણે એક એક્ઝામ્પલ જોયું. નેક્સ્ટ છે કે જે માતાના ગર્ભમાં જે ભ્રૂણ હોય છે એ ભ્રૂણની આજુબાજુ જરાયુનું આવરણ આવેલું હોય છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ ભણ્યા છીએ માતા અને ભ્રૂણની વચ્ચે જરાયુ એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે. હવે આ જરાયુ જે છે એ શું કરશે? તો જે માતાના રુધિરમાં જે એન્ટીબોડી હોય છે એ માતાના રુધિરના એન્ટીબોડી આ જરાયુ જે છે તે કોને આપશે? ભ્રૂણને આપશે. તો આ પણ એક નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. જે માતાના ગર્ભવતી કાળ દરમિયાન માતાના ભ્રૂણને જરાયુનું આવરણ જે છે એ શું કરશે? માતાના રુધિરના એન્ટીબોડી આ જરાયુ જે છે એ કોને આપશે? ભ્રૂણને આપશે. તો આ પણ એક નિષ્ક્રિય પ્રતિકારકતાનું જ ઉદાહરણ છે. એક્ઝામ્પલ ભૂલાવા ના જોઈએ. રસી આપવી એક સક્રિય પ્રતિકારકતા છે. અને નિષ્ક્રિય પ્રતિકારકતામાં જોઈએ તો પેલું છે દૂધનું શ્રવણ કરવું. જે પ્રારંભિક દિવસોમાં માતાના દૂધનું શ્રવણ કરવું એ અતિ આવશ્યક છે. તો
પણ શરૂ થાય છે, બને છે તો અંદર જ, એટલા માટે એ સક્રિય પ્રતિકારકની અંદર છે. થોડીવાર માટે પોઝ કરું છું, પછી આપણે હોમવર્કમાં ક્વેશ્ચન આપીશું. તફાવત લખવા હોય તો તફાવત લખી શકો છો. આ ક્વેશ્ચન બે વાર લખો.